ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહના વિષય લક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ 2024નું પરિણામ આજે ગુરુવાર સવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ બંછાનિધિ પાણીએ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું અને પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી. વેબસાઇટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું હતું. પરિણામે કાગ દોડી રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા, જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓ બાજી મારી છે. સામાન્ય પ્રવાહની 1000થી વધુ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. ધાર્યા કરતા વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યા હતા અને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે. ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા, જે આ વખતે 82.45% છે. જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે. જે વિદ્યાર્થિનીઓનું પરિણામ છે એ 82.35% છે. એટલે લગભગ ઇક્વલ છે. વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ 82.53% છે અને વિદ્યાર્થિનીઓનું જે પરિણામ છે એ 82.35% છે. અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે. એ બુકલેટમાં બધું છે પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું. બાળકો છે એ 1034 વિદ્યાર્થીઓ છે, જે લગભગ 1% જેટલા છે. આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે. સામાન્ય પ્રવાહમાં એ 1 ગ્રેડ ધરાવતા બાળકો 5508 વિદ્યાર્થીઓ છે, જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના 1.5% જેટલા છે. સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા, એ લગભગ 97.27% છે. માર્ચ 2023માં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ 99.61% છે. છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે. સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ 47.98% છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ 51.11% છે. વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુજસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂશન્સમાં એ લોકો ભણશે. અને આ વખતે ગુજસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે. હું આપને અગર ગુજસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ 99 પર્સન્ટાઇલવાળા બાળકો હતા
એ 2022માં 784 બાળકો હતા એ ગ્રુપના, અને બી ગ્રુપના 1328 બાળકો હતા 2022માં. એ ગ્રુપના બાળકો વધીને 972 થયા 2023માં, અને એ ગ્રુપના બાળકો વધીને 999 થયા એ 2024માં. એટલે એ ગ્રુપમાં 2022માં 99% વધારે 385, 488 અને 510, એવી રીતે મોર દેન 98% 784, 972 અને 999. એટલે બાળકો જે પ્રમાણે એમનું રિઝલ્ટ ગુજસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટિટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે. અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થિનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓ ના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે, એટલે એ એક આપણા માટે સારી બાબત છે. છેલ્લા દસ વર્ષમાં HSC સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ 2016 પછી આ પહેલી વખત 82% વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં. 2016માં 79% હતું, 17માં 81% હતું, 18માં 72% હતું, 19 70. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવે છે. ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે. બોર્ડની વેબસાઇટ પર જઈને સવારે 8 વાગે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો.